क्राइम राजनीति में बातमी ने आधारे पुणे पुलिस मथक ने हदमा आवेल आई माता सर्किल नजीक थी हत्या करायेली पिकअप वन माथी मड़ी आवेल गोड़ाद्रा नमही पाल आहिर नी हत्या नो भेद क्राइम ब्रांचे उकेली गाड़ी ने हत्याराओ सुनील देवपुंजक चंदू देवपुंजक अनेक बाल किशोर ने अमरोली कोसाड़ आवास खाते थी झड़पी पड़ा था अने पूछपरछ करता बाल किशोरो आरोपीओ कबलात करी हती કે પોતે ફ્રૂટ વેચવાનો ધંધો કરતા હોય અને ગત રાત્રિના સમયે 8-9 વાગ્યાના અરસામાં મૃતક મહીપાલ આહિર સફરજન લેવા આવ્યો હતો અને રોજે રોજ મફતમાં સફરજન લઈ જતો હોય જેને લઈને તેની સાથે ઝઘડો થતા બાળ કિશોરોએ પોતાની પાસે રહેલી લાકડાની ડાંગથી માથાના ભાગે ફટકો મારતા માથામાંથી લોહી નીકળતા તેને હોસ્પિટલ લઈ જવાયો હતો અને જ્યાંથી ડોક્ટરે તેને બીજા હોસ્પિટલે લઈ જવાનું કહેતા નજીકમાં આઈ માતા સર્કલ પાસે રોડ પર પોતાના પિતા અને ભાઈ સાથે મળીને મહીપાલ આહિરની લાશ ફેંકીને ભાગી છૂટ્યા હતા. સુરત શહેરના પુણા વિસ્તારમાં આઈ માતા ચોક પાસે ગઈકાલ રાતના એક બનાવ બનેલો હતો. ત્યાં એક બોલેરો ગાડીની અંદરથી એક ડેડ બોડીને કેટલાક ઈસમો પોતાની વ્હીકલની અંદર ત્યાં ફેંકી અને જતા રહેલા હતા. ઉપરોક્ત બનાવ ગંભીર પ્રકારનો હોય અને મર્ડરનો હોય તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચને ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી મેરબાન પોલીસ કમિશનર દ્વારા. સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટ કરતી હતી. એ દરમિયાન પીએસઆઈ રાઠોડ અને એમની ટીમને એક સ્પષ્ટ હકીકત મળેલી કે હાલમાં જે 3 આરોપીઓ સંડોવાયેલ છે એમાં એક બાળ કિશોર છે અને એક છે સુનિલ કરીને અને એના ફાધર ચંદુભાઈ. આ 3 આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલ છે. એને આધારે 3ને ડિટેન કરવામાં આવેલ છે. એની પૂછપરછમાં એવી હકીકત જણાયેલી કે આ કામના જે એક આરોપી છે જે બાળ કિશોર છે એ જ્યારે ફ્રૂટનો ધંધો કરતા હોય પોતાની ગાડીમાં અને એ વખતે આ કામના જે આરોપી છે એ ત્યાં ફ્રૂટ લેવા આવે છે અને એ બાબતે બંને વચ્ચે ઝઘડો થાય છે અને ઝઘડાના ભાગરૂપે જે બાળ કિશોર છે એને લાકડાનો એક દંડો એના માથા ઉપર મારી દે છે અને લોહી લોહાણ થઈ જાય છે. આ ઘટના બનતા એ છોકરો જે બાળ કિશોર છે હેપતા જાય છે અને એમને તાત્કાલિક ત્યાં નજીક આવેલી હોસ્પિટલની અંદર એમને સારવાર માટે લઈ જાય છે. માથાની અંદર ઇન્જરી વધારે હોય જેથી પ્રાઇવેટ હોસ્પિટલ છે એમને સિવિલમાં લઈ જવા માટેની સૂચના આપતા એ દરમિયાન એના ફાધર પણ આવી જાય છે અને આ ડેડ બોડીને પોતાની બોલેરો વ્હીકલમાં એની અંદર મૂકી અને જતા હોય છે. દરમિયાન આઈ માતા સર્કલ પાસે પહોંચી અને એમને રસ્તા ઉપર જ ફેંકી અને જતા રહ્યા છે. ઉપરોક્ત બનાવ છે એ ખરેખર ખૂબ ગંભીર પ્રકારનો હોય કોઈ માણસનું મર્ડર કરી અને જાહેર રસ્તા ઉપર ફેંકી દઈ અને આરોપીઓ ભાગી જાય છે. આ ગુનાના કામે હાલમાં 3 આરોપીને અટક કરવામાં આવેલ છે. સુનિલ દેવીપૂજક છે, એના ફાધર ચંદુભાઈ દેવીપૂજક છે અને એક બાળ કિશોર. હાલમાં 3 આરોપીને અટક કરી રિમાન્ડની પ્રોસિજર ચાલુ છે. હાલ તો સફરજનના ઝઘડાને લઈને કરાયેલી હત્યાને મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી અને હત્યારોને ઝડપી પાડીને સળિયા પાછળ ધકેલી દીધા છે. ब्यूरो रिपोर्ट, SNN न्यूज, सूरत.